नमस्कार विद्यार्थी मित्रों, मधुबा आज आप कम्प्लीट द सेंटेंस विषय अभ्यास करीशू कि जेनी अंदर फंक्शन उपयोग थतो होय छे। तो नंबर वन आपणे जोईए अहींया लखेलुं छे डिस्क्राइबिंग प्लेस लोकेशन। तो प्लेस अने लोकेशन स्थळ अथवा जगह, स्थळ अथवा जगह। तो विद्यार्थी मित्रों, कोई पण वाक्य आप्युं होय અને એની અંદર અધૂરું વાક્ય હોય, એની અંદર કોઈ પણ સ્થળ એ અથવા જગ્યા બતાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આ લોકેશનનો ઉપયોગ થાય છે। એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હી લિવ્સ, પછી આ રીતના ખાલી જગ્યા હોય છે પરીક્ષાની અંદર, તો હી લિવ્સ એટલે તે રહે છે। તો આ ક્યાં રહે છે એ સ્થળ બતાવવા માટે આપણે અથવા જગ્યા બતાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નો ઉપયોગ થાય છે, લોકેશન નો ઉપયોગ થાય। તો હી લિવ્સ ઇન મહેસાણા, તો આપણે લખી શકીએ કે તે મહેસાણામાં રહે છે। કદાચ જો આ સ્થળ ના બતાવવું હોય તમે બીજું કોઈ પણ સ્થળ બતાવી શકો, દાખલા તરીકે એમ પણ બતાવી શકો કે હી લિવ્સ નિયર ધી બેંક, તે બેંકની નજીક રહે છે। તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન દર્શાવવા માટે કોઈ પણ નાનું સ્થળ અથવા તો મોટા સ્થળનો ઉપયોગ થતો હોય છે। તો મોટું સ્થળ આપણે મહેસાણા લીધું અને નાનું સ્થળ લીધું નિયર ધ બેંક, તો બંને થયા ડિસ્ક્રાઇબિંગ લોકેશન અથવા પ્લેસ થયા। બીજા નંબરમાં જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે સમય, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે કે વાક્યમાં સમય દર્શાવવા માટે સમય દર્શક શબ્દનો ઉપયોગ થાય છે, કે જેની અંદર તમે એક કલાકનો સમય દર્શાવી શકો, કોઈ વારનો સમય દર્શાવી શકો, મોર્નિંગ ઇવનિંગ નાઇટ એવો સમય પણ દર્શાવી શકો, તો અથવા કોઈ દિવસ પણ દર્શાવી શકો। તો આવી રીતના ડિસ્ક્રાઇબિંગ ટાઈમ માટે કોઈ પણ સમયનો આપણે નિર્દેશ કરીએ છીએ વાક્યમાં। એમાં એક્ઝામ્પલ જોઈએ, શી રીડ્સ અ બુક, અહીંયા ખાલી જગ્યા હોય એટલે કે આ વાક્યને પૂરું કરવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનો ઉપયોગ કોઈ પણ ટાઈમ લખી શકાય, નિશ્ચિત સમય અથવા અનિશ્ચિત સમય કોઈ પણ સમય આપણે ત્યાં લખી શકીએ છીએ। તો શી રીડ્સ અ બુક ઇન ધ મોર્નિંગ, આવો પણ લખી શકાય, તો તે સવારમાં પુસ્તક વાંચે છે। બીજું એક્ઝામ્પલ લઈએ, હી સેન્ટ અ લેટર, પછી આવી રીતના ખાલી જગ્યા હોય તો એમ 11 AM। તો આવી રીતના કોઈ ચોક્કસ સમય અથવા અચોક્કસ સમય દર્શાવવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર સમયનો ઉપયોગ કરી શકીએ, એટલે કે સમય દર્શક શબ્દનો ઉપયોગ કરી શકીએ। ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ, ત્યારે ત્રીજા નંબરનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈએ, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન તો ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિ વર્ણન, તો વાક્યની અંદર કોઈ પણ વ્યક્તિનું વર્ણન કરવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ થાય, અને એમાં ખાસ કરીને ગુનો ઉપયોગ વધારે થતો હોય છે, એટલે ગુનો ઉપયોગ થાય છે। એમાં પણ એક્ઝામ્પલ જોઈએ તો
તો અહીંયા લખ્યું છે કે હી ઇઝ અ બોય, તે છોકરો છે. હવે આ છોકરો છે એનું આપણે વર્ણન કર્યું વ્યક્તિનું, તેમાં હુનો ઉપયોગ થાય કે હી ઇઝ અ બોય હુ સિંગ્સ વેલ. આ એ છોકરો છે કે જે સારું ગાય છે. તો આવી રીતના વ્યક્તિ વર્ણન કરવા માટે આપણે હુનો ઉપયોગ કરીને આગળ વાક્ય બનાવી શકીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. This is a man. આ એ માણસ છે. હવે પાછું ફરીથી આપણે ગુરુ દ્વારા વાક્ય બનાવીએ. This is a man who teaches English. તો જે આ એ માણસ છે કે જે સારું અંગ્રેજી ભણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે વ્યક્તિનું વર્ણન કરવાનું થાય કે આપણે એ ભૂતિ વાક્ય જોડવાનું થાય, એટલે કે ભૂતિ વાક્ય આગળ બનાવવાનું થાય. ચોથા નંબરનું જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એમાં છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, એટલે કે વસ્તુ વર્ણન. તો વસ્તુનું વર્ણન કરવા માટે આપણે વિચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાં એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો, આઈ બાય અ મોબાઈલ. અહીંયા આ રીતના ખાલી એક્ઝામ આપી દેવું હોય અને અધૂરું વાક્ય આપણે પૂર્ણ કરવાનું, અને આપણે છે વસ્તુ વર્ણન, એટલા માટે આપણે વિચનો ઉપયોગ કરીશું. તો આઈ બાય અ મોબાઈલ વિચ ઇઝ વેરી કોસ્ટલી. એટલે કે હું મોબાઈલ ખરીદ્યું છું અને એ મોબાઈલ કે જે મોબાઈલ ખૂબ જ મોંઘો છે. બીજું એક્ઝામ્પલ લઈએ. સી હેઝ અ લેપટોપ. તેણીની પાસે લેપટોપ છે. વિચ કે જે, અહીંયા વિચ નો ઉપયોગ કરીને ફરીથી વાક્ય પૂર્ણ કરીએ તો વિચ ઇઝ વેરી યુઝફુલ. તેણીની પાસે લેપટોપ છે કે જે ખૂબ જ ઉપયોગી છે. હવે પાંચમા નંબરમાં આપણે આગળ વધીએ તો કમ્પ્લીટ સેન્ટેન્સ ની અંદર પાંચમા નંબરમાં આપણે લઈએ ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન, એક્શન એટલે થાય ક્રિયા. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા. તો અધૂરું વાક્યને પૂર્ણ કરવા માટે આપણે કર્તા દ્વારા જે એક્શન હોય એ એક્શન આપણે એ વાક્યની અંદર ઉમેરવાનો કરવાનો હોય છે. તો કોઈ પણ એક્શન એની અંદર તમે લખી શકો છો. દાખલા તરીકે એક્ઝામ્પલ છે અહીંયા, રામ ઓલવેઝ. આવી રીતે વાક્યની અંદર આપ્યું હોય રામ ઓલવેઝ આટલું આપ્યું હોય. અને આપણે હવે રામની આગળની એક્શન આપણે પૂરી કરવાની છે. રામ ઓલવેઝ રીડ્સ અ બુક. રામ હંમેશા પુસ્તક વાંચે છે. બીજું એક્ઝામ્પલ લઈએ. ખાલી જગ્યા છે હવે હી, તો હી દ્વારા કઈ એક્શન થઈ લખી. તો હી સિંગ્સ અ સોંગ ઓન ધ સ્ટેજ. તો તે સ્ટેજ ઉપર ગીત ગાય છે. નંબર છ નંબરમાં જોઈએ હવે આગળ. એમાં લઈએ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, એટલે કે પસંદગી. તો વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિવ અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણે
જેને કહે પસંદગી, ચોઈસ એટલે પસંદગી. તો પસંદગીનો ભાવ દર્શાવવા માટે વાક્યને તમે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, અધરવાઇઝ વગેરેનો તમે ઉપયોગ કરી શકો. એમાં એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો હવે અહીંયા એક્સપ્રેસિંગ અલ્ટરનેટ ચોઇસ બતાવી છે, તો એ આપણે ઓરથી બતાવી શકાય, આઈધર ઓરથી બતાવી શકાય, નાઈધર ઓરથી બતાવી શકાય, અથવા તો અધરવાઇઝ થી બતાવી શકાય. તો આપણે જોઈએ એ ચોઇસ, અહીંયા લખીએ આઈધર મેથ્સ ઓર બાયોલોજી. તો જોઈએ તે મેથ્સ અથવા બાયોલોજી પસંદ કરશે. ઓર જે વાપર્યું, ઓર એ પસંદગી માટે વાપર્યું.